नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में धोरण 11 साइंस भौतिक विज्ञान प्रकरण नंबर 8 गुरुत्वाकर्षण। लास्ट 10मा लेक्चर नी अंदर आपणे उदाहरणना दाखलાઓની શરૂઆત કરેલી છે, જેની અંદર આપણે 1 થી 4 ઉદાહરણ જોઈ લીધા છે। ચાલો આજે કેલ્ક્યુલેટરની જરૂર પડશે એટલે કેલ્ક્યુલેટર લઈને પેન નોટ બધું લઈને બેસજો, જેથી તમે મારી સાથે સાથે ફટોફટ ગણતરી કરી શકો। ચાલો તો આજે આપણે આગળના દાખલાઓની લેક્ચર નંબર 11 માં આગળના ઉદાહરણના દાખલાઓની ચર્ચા કરવાના છીએ। તો ચાલો કેલ્ક્યુલેટર સાથે રાખજો એટલે ફટોફટ ગણતરી કરી શકાય। ઉદાહરણ નંબર 5 થી શરૂઆત આપણે કરવાની છે। તો ચાલો ઉદાહરણ નંબર 5 8.5 રકમ ખાસ સમજવાની છે। મંગળ ગ્રહને બે ચંદ્ર છે, બે ચંદ્ર એટલે બે ઉપગ્રહ છે, ફોબોસ અને ડેલમોસ। ફોબોસ અને ડેલમોસ એવા બે ઉપગ્રહો છે, એમાંથી ફોબોસનો આવર્તકાળ આપણને આપ્યો છે। પહેલો પ્રશ્ન છે એની અંદર ફોબોસનો આવર્તકાળ ટી બરાબર આપણને આપ્યું છે 7 કલાક। અહીંયા લખું છું ટી બરાબર 7 કલાક અને 39 મિનિટ। ચાલો પહેલાં તો આને આપણે બધાને સેકન્ડમાં કન્વર્ટ કરવા પડશે, કારણ કે એસઆઈ પદ્ધતિના એકમમાં કન્વર્ટ કરી તો 7 કલાકને સેકન્ડમાં કન્વર્ટ કરવી હોય તો 7 × 24 × 3600 + 39 × 60 7 કલાકને 24 વડે નહીં ગુણવા પડે, કેમ? કારણ કે પોતે કલાકમાં જ છે, દિવસમાં હોત તો 24 વડે ગુણે। રેડી? ખાસ કરજો, 7 કલાક એટલે કે 7 × 3600 સીધું થશે। ચાલો 7 કલાક અને 3600 સેકન્ડની કેલ્ક્યુલેશન કરીએ તો 7 × 3600 આપણને મળે છે ટી બરાબર 25,200 સેકન્ડ પ્લસ 39 × 60 કરવાના છે, 39 × 16 એટલે કે 2340। તો કુલ કેટલી સેકન્ડ થાય? તો કે પ્લસ 25,200 એટલે 27,540 સેકન્ડ થાય। તો ટી બરાબર 2.75 × 1, 2, 3, 4, 10^4 સેકન્ડ। હવે આટલો ફોબોસનો આવર્તકાળ આપણને આપી દીધો છે અને કક્ષીય ત્રિજ્યા આર આપી છે, કક્ષીય ત્રિજ્યા આર બરાબર 9.4 × 10^3 કિલોમીટર છે, એને મીટરમાં સીધી લખી નાખીએ તો 9.4 × 10^6 મીટર। તો મંગળનું દળ શોધો, તો આપણે ધારી લઈએ, ધારો કે મંગળનું દળ એમ જેટલું છે, એ આપણે શોધવાનું છે। તો ચાલો આપણી પાસે સૂત્ર છે, શું છે? હાલો મંગળના ઉપગ્રહના આવર્તકાળનું સૂત્ર છે। તો હાલો મંગળના ઉપગ્રહનો આવર્તકાળનું સૂત્ર ટી સ્ક્વેર બરાબર 4π² r³ / g × m। હાલો આ સૂત્રની અંદર એમ ને કરતા બનાવું તો એમ બરાબર 4π² r³ / g × t² ટી સ્ક્વેર ક્યાં જતું રહીએ? નીચે એમ આપણે શોધવાનું છે, માટે એમ બરાબર બધાની કિંમત મૂકો તો 4 × 3.14²
गुणिया आर नो घन एटले त्रिज्या नो घन 9.4 गुणिया 10^6 एनो घन छेद में जी एटले गुरुत्वाकर्षण अचळांक 6.67 गुणिया 10^-11 गुणिया आवर्तकाल आपणे शोधी लीधो 2.75 गुणिया 10^4 એનો વર્ગ. ચાલો કેલ્ક્યુલેશન આપણે એક સાથે બધાની કરીએ તો 4 × 3.14 એનો વર્ગ છે એટલે બીજી વાર 3.14 × 9.4 × 9.4 × 9.4. હાલો આટલું મળે છે એને ભાગ્યા 6.67 ભાગ્યા 6.67 ભાગ્યા 2.75 બે વાર 2.75 ભાગ્યા 2.75 તો મળે છે એમ બરાબર 649.39 ગુણ્યા હવે ઘાતની વાત કરીએ 6 × 3 = 18 18 + 11 ઉપર જાય એટલે પ્લસ થઈ જાય તો 18 + 11 - 4^8 એટલે કે 10^21 પોઈન્ટ અહીંયા લઈ લો તો 6.5 × 10^23 કિલોગ્રામ 6.5 × 10^23 કિલોગ્રામ તો મંગળનું દળ આટલું હશે. ક્લિયર છે? હાલો બીજો પ્રશ્ન અહીંયા મને એમાં પૂછ્યો છે પૃથ્વી અને મંગળ સૂર્યની આસપાસ વર્તુળાકારમાં ભ્રમણ કરતા ધારો. પૃથ્વી અને મંગળ સૂર્યની આજુબાજુ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા મંગળની કક્ષીય ત્રિજ્યા આર ઈ વડે ધારી લો બરાબર આર ઈ રેડી આર ઈ એસ વડે દર્શાવવાનો સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે અને મંગળની કક્ષીય ત્રિજ્યા બરાબર આર એમ એસ વડે દર્શાવ. તો આપણે એવું કીધું પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા મંગળની કક્ષીય ત્રિજ્યા એક પોઈન્ટ 52 ગણી છે. કોના કરતા? પૃથ્વી કરતા. તો અહીંયા લખી શકાય માટે આર એમ એસ બરાબર 1.52 × આર ઈ એસ. કારણ કે એવું કહે છે જો પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા મંગળની વધારે છે એટલે આને ગુણવી પડે. આવું આપણે આપ્યું છે. તો મંગળના વર્ષની લંબાઈ કેટલા દિવસ હશે એટલે કે મંગળ કેટલા દિવસે સૂર્યની આસપાસ એક ભ્રમણ પૂરું કરશે? તો કેપ્લરના ત્રીજા નિયમ પ્રમાણે આપણે ખબર છે ત્રીજા નિયમ પરથી ટી સ્ક્વેર ચાલે છે આર ઘન થાય. હમણાં જ સૂત્ર લખ્યું આટલું અચાનક માટે. જો પૃથ્વી માટે લખવું હોય તો ટી ઈ પૃથ્વીનો આવર્તકાળ ટી ઈ સ્ક્વેર ચાલે છે આર ઈ એસ નો ઘન. અને જો સૂર્ય માટે લખવું હોય મંગળ માટે લખવું હોય તો ટી એમ નો સ્ક્વેર ચલે છે આર એમ એસ નો ઘન. બંનેનો ગુણોત્તર લ્યો તો બંનેનો ગુણોત્તર લેતા બંનેનો ગુણોત્તર લેતા હવે જો ચલની નિશાની જો કિંમત મૂકીશ તો હમે હમે આ બે ઉડી જાય છે આટલું એટલે મૂકવાની જરૂર નથી. તો હવે હું શું કરું? તો ટી એમ નો સ્ક્વેર છેદમાં ટી ઈ નો સ્ક્વેર. કારણ કે ટી એમ શોધવો છે એટલે ટી એમ નો સ્ક્વેર છેદમાં ટી ઈ નો સ્ક્વેર બરાબર આર એમ એસ. આર એમ એસ ની જગ્યાએ લખાય અને હમે આ છે ને તો આર એમ એસ ની જગ્યાએ શું લખાય? 1.52 આર ઈ એસ. તો 1.52 આર ઈ એસ નો ઘન છેદમાં આર ઈ એસ નો ઘન. હાલો અહીંયા આને ઘન મળશે તો ઈ ઉડી જાય તો વધશે શું? 1.52 નો ઘન
આ બે ઉડી જાય ને, ઘન આપી દો તો આ ઉડી જાય, વધશે શું આનો ઘન. હાલો ટી ઈ સ્ક્વેર ને સામે જ આવવા દો, શું થાય? ટી એમ સ્ક્વેર બરાબર ટી ઈ સ્ક્વેર. ટી ઈ એટલે પૃથ્વીનો આવર્તકાળ, ટી એમ એટલે જે મંગળનો શોધવાનો છે એનો આવર્તકાળ, ગુણ્યા 1.52 એનો ઘન. ચાલો આનો પેલા કિંમત મૂકી દો તોય વાંધો નહીં. તો ટી એમ નો સ્ક્વેર ટી ઈ સ્ક્વેર અને વર્ગમૂળ લઈ લ્યો જોઈએ. હાલો વર્ગમૂળ લઈ લ્યો તો ટી ઈ વધશે, ગુણ્યા હાલો આનો વર્ગમૂળ એટલે 3/2, ઘનનું વર્ગમૂળ એટલે 1.52 ની 3/2 ઘાત. તો ટી એમ ઇઝ ઇક્વલ ટુ, સીધો જવાબ, ટી ઈ એટલે પૃથ્વીનો આવર્તકાળ કેટલો છે અને દિવસમાં જ શોધવાનો કીધો, તો પૃથ્વી 365 દિવસ એક ચક્ર પૂરું કરે, તો 365 ગુણ્યા 1.52 નો ઘન અને એનું વર્ગમૂળ, 1.52 ગુણ્યા 1.52 ગુણ્યા 1.52 બરાબર જે મળે એનું વર્ગમૂળ 1.87 અને એને ગુણ્યા 365 તો 384 મળશે. કેટલું મળશે સીધું લખીએ તો ટી એમ બરાબર આની જગ્યાએ 365 લખવાનું, પૃથ્વીનો આવર્તકાળ કેટલો છે 365, તો 684 દિવસ. તો મંગળને સૂર્યની ફરતે એક આટો પૂરો કરતા કેટલો સમય લાગશે? 384 દિવસ લાગશે. ક્લિયર છે? ચાલો સ્ક્રીનશોટ પાડી લ્યો, એકદમ સહેલો છે. ચાલો ઉદાહરણ નંબર 5 પછી ઉદાહરણ નંબર 6. હાલો ઉદાહરણ 6 નીકળી ગયું છે એટલે આપણે લેવાનું નથી. ઉદાહરણ નંબર 7, હાલો ઉદાહરણ નંબર 7, ઉદાહરણ 6 નીકળી ગયું છે કરવાનું નથી. ઉદાહરણ 7, સમીકરણ 8.38 એટલે કયું સમીકરણ? તો કે જે આપણે ટી સ્ક્વેર વાળું સમીકરણ લખ્યું હતું, આવર્તકાળનું સૂત્ર કયું હતું? ટી સ્ક્વેર બરાબર 4π² આર નો ઘન છેદમાં જી ઇન્ટુ એમ ઈ. પૃથ્વી વાળું, પૃથ્વીની દળ સાથે કોઈ એમ દળધારિત પદાર્થને ઉપર લઈ જતા એનો આવર્તકાળ, ઉપગ્રહનો આવર્ત, એની અંદર આટલું શું છે? કે કીધો છે. તો કે ને દિવસ અને કિલોમીટરમાં દર્શાવો, જેની અંદર કે ની કિંમત આપણે આપી છે કે બરાબર 10^-13 સેકન્ડ સ્ક્વેર મીટરની -3. ચંદ્ર પૃથ્વીથી 3.8×10^5 કિલોમીટરે છે, એટલે કે એની કક્ષીય ત્રિજ્યા આપને આપી છે. ચંદ્રની કક્ષીય ત્રિજ્યા, ચંદ્રની કક્ષીય ત્રિજ્યા આર બરાબર, ન આપ્યું હોય તો યાદ રાખવાની, 3.84, અહીંયા આપણે 3.8 આપ્યું છે, 3.8×10^5 કિલોમીટર જેટલા અંતરે છે. તો તેના પરિભ્રમણનો આવર્તકાળ કેટલા દિવસ હશે? તો આપણને બધાને ખબર છે કે ચંદ્રના પરિભ્રમણનો આવર્તકાળ કેટલા દિવસ છે? 27.3 દિવસ. તો અહીંયા તમારે ગણતરી કરી અને શું લઈ આવવાનું છે? 27. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ કેને દિવસ પર કિલોમીટરમાં કન્વર્ટ કરો, અને દિવસમાં કન્વર્ટ કરવાનું છે અને આને કિલોમીટરમાં. તો હવે જોવો જોઈએ, આપણને ખબર છે, હાલો એક દિવસ બરાબર 24×3600 સેકન્ડ થાય. એની ગણતરી તમારે જાતે કરવાની છે,
આ દાખલામાં હું તમને એ જ આપવાનો છું. તો એક સેકન્ડ બરાબર શું થાય, કેટલા દિવસ થાય, અને નીચે લઈ જાઉં ને તો એકના છેદમાં 24 × 3600. આવો તો સેકન્ડ સ્ક્વેર હોય તો આનો વર્ગ થઈ જાય. ક્લિયર છે? હાલો તો સેકન્ડને દિવસમાં કન્વર્ટ કરી નાખ્યા છે. હવે વાત કરીએ મીટર ઘનની. મીટર ઘન એટલે આપને ખબર છે કે એક કિલોમીટર, એક કિલોમીટર કે એમ બરાબર 10³ મીટર થાય. માટે એક મીટર બરાબર 1/10³ અથવા એમ પણ કહી શકાય, અથવા એમ પણ કહી શકાય કે આ નીચે જાય તો ઘાત ઉપર જતી રહેશે એટલે 10⁻³ કિલોમીટર. તો આપણે કે ની કિંમત અહીંયા શોધવાની કીધી છે અને એ પણ સીમા શોધવાની છે. કે ની કિંમત d² / કિલોમીટર ઘનમાં. તો કે ની કિંમત અહીં મૂકો. માત આથી કે બરાબર 10⁻³ તો હાજર છે જ. સેકન્ડ સ્ક્વેર, એક સેકન્ડ જગ્યા એટલા, તો આમ લખી શકાય 1/24 × 3600 એનો વર્ગ, એટલે ડે સ્ક્વેરમાં કન્વર્ટ થઈ ગયું, ઇન્ટુ મીટરની માઇનસ 3 એટલે કિલોમીટરની માઇનસ 3 કરવાની. હવે એને નીચે લઈ જાઓ તો આમ લખી શકાય, જોજો 1/ મીટર ઘન લખી શકાય. તો 1/ કિલોમીટર ઘન થાય. તો 1 કિલોમીટરે આટલા, તો 1 મીટર કેટલા, મીટરમાંથી કિલોમીટરમાં કન્વર્ટ કરી તો આમ થશે. હાલો 1/ મીટર ઘન, મીટર ઘન એટલે 1 મીટર, એનો ઘન એને કિલોમીટરમાં કન્વર્ટ કરવાનો. તો 10⁻³ એનો ઘન થઈ ગયું કિલોમીટરમાં, માઇનસ 3 ઉપર લઈ જાઓ તો માઇનસ 3 થઈ જશે. ચાલો, માટે કે બરાબર 10³ એમનો માઇનસ 3 એમનો, તો 1/24 એને ભાગ્યા 3600, 1/24 એને ભાગ્યા 3600, અહીંયા મળે છે 0.00004 પછી 1, 1 અને 5. એટલે કે પોઈન્ટની વાત કરીએ ને તો 1.16 × 1, 2, 3, 4, 5. તો આમ લખી શકાય 1.16 × 2, 3, 4 અને 5 × 10⁵ એનો વર્ગ થઈ જાય. હાલો આનો ઘન એટલે 3×9 − 9 ઉપર જાય એટલે +9 થઈ જાય. તો 10⁻⁹ હવે સીમા કન્વર્ટ થઈ ગયું આ d² + કિલોમીટર ઘનમાં. હવે ગણતરી કર. ચાલો અહીંયા આપણે વાત કરીએ તો k ની કિંમત અહીંયા મળે છે 3.34 × 10⁻¹⁴ d/કિલોમીટર ઘન મળે છે. હવે તમારે ચંદ્રનો આવર્તકાળ તમારે શોધવાનો છે. તો એ ચંદ્રનો આવર્તકાળ તમને આ સૂત્રમાં કિંમત મૂકતા મળશે, જેમાં r એટલે પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા છે. અહીંયા 3.8 જગ્યાએ તમે 3.84 × 10⁵ કિલોમીટર લેજો, એટલે પોઈન્ટમાં કાંઈ તકલીફ પડે નહીં. રેડી, તમારે આ ગણતરી કરવાની છે, આની અંદર કિંમત મૂકવાની છે. 4π² g એટલે k હતો ને, એની અંદર તમારે કિંમત મૂકવાની છે. તો એ કિંમત તમે અહીંયા મૂકશો તો કે t² = 4π² r³ / g × me. હાલ પૃથ્વીનું દળ તમને ખબર ન હોય તો તમારે લખવાનું છે પૃથ્વીનું દળ માસ ઓફ ટી બરાબર 6 × 10⁴ કિલોગ્રામ. આ તમારે લખવાનું છે. હવે અહીંયા આવર્તકાળ ચંદ્રનો કેટલો મળવો જોઈએ તમને, 27.3 નિયર ઇક્વલ ટુ 27.3 દિવસ જેટલો મળવો જોઈએ અને એ ફિક્સ છે.
રેડી નિયર ઇક્વલ ટુ હશે 27 તો મળવો જ જોઈએ પોઈન્ટમાં આખા પાછું ગણતરીમાં હશે તો ચાલશે તો તમારે આ દાખલો અહીંયાથી પૂર્ણ કરવાનો છે અહીંયા કિંમતો મૂકીને અહીંયા કિંમતો મૂકી અને ચંદ્રનો આવર્તકાળ 27.3 દિવસ મળે છે એ તમારે શોધવાનો છે અને એ ફિક્સ છે એટલે મળવો જ જોઈએ ક્લિયર છે ચાલો આની અંદર કિંમત મૂકવાની છે આ ખાસ સમજજો કંઈ નથી કર્યું અહીંયા એક દિવસ બરાબર આટલી સેકન્ડ તો એક સેકન્ડ બરાબર કેટલા દિવસ એક કિલોમીટર બરાબર આટલા મીટર તો એક મીટર બરાબર કેટલા કિલોમીટર કન્વર્ઝન ખાલી કરેલું છે ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો અને આ દાખલો પૂરો કરવાનો છે દાખલો પૂરો કરી નાખશો ગણતરી જ ખાલી કરવાની છે ચાલો એના પછી ઉદાહરણમાં છેલ્લું ઉદાહરણ છે આપણું ઉદાહરણની અંદર વાત કરીએ તો છેલ્લું ઉદાહરણ છે આઠમું ઉદાહરણ નંબર 8 હાલો આ લખી નાખજો એ પૂરું કરવાનું છે તમારે ઉદાહરણની ગણતરી અને મળવો જોઈએ કેટલો જવાબ 27.3 દિવસ મળવો જોઈએ ચાલો લાસ્ટ ઉદાહરણ છે ઉદાહરણ નંબર 8 400 કિલોગ્રામ નો ઉપગ્રહ પૃથ્વીની આસપાસ હાલો ઉપગ્રહનું દળ ગ્રહનું દળ એમ બરાબર 400 કિલોગ્રામ એ પૃથ્વીની આસપાસ આર બરાબર જેને હું R1 કહી દઉં તો R1 બરાબર 2RE ત્રિજ્યામાં વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે તેને બદલી હવે R1માંથી બદલીને ક્યાં લઈ જવાનો છે R2 બરાબર 4RE ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં લઈ જવા માટે કેટલી ઊર્જાની જરૂર પડે તેની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જામાં શું ફેરફાર થશે રેડી તેની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જામાં શું ફેરફાર થશે એવો પ્રશ્ન આપણે પૂછ્યો છે તો પહેલાં આપણને યાદ હોવા જોઈએ લાસ્ટ લેક્ચરની અંદર થિયોરીના લેક્ચરની અંદર આપણે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાના સૂત્ર આપણે જોઈ લીધા છે જેની અંદર કોન્સેપ્ટ ક્લિયર હોય તો યાદ હશે કે ગતિ ઊર્જા એ સ્થિતિ ઊર્જા કરતાં અડધી છે ગતિ ઊર્જા એ સ્થિતિ ઊર્જા કરતાં અડધી છે તો આપણે સૂત્ર યાદ હશે તો ફટોફટ ખબર પડી જશે ચાલો આપણે પહેલાં પ્રારંભિક ઊર્જા શોધી લઈ અને પ્રારંભિકમાંથી અંતિમ ઊર્જા ભાગ મળશે હાલો કે જ્યારે આર ઈ ત્રિજ્યામાં હોય ત્યારે તો ઉપગ્રહ 2RE ત્રિજ્યામાં ગતિ કરે ત્યારે કુલ ઊર્જા EI થાય તો કુલ ઊર્જા EI એટલે પ્રારંભિક ઊર્જા એ ગતિ ઊર્જાના ધન મૂલ્ય બરાબર છે તો જુઓ જે આપણી પાસે આપેલું છે તો પ્રારંભિક ઊર્જા એ માઇનસ જી MEM / હવે યાદ કરો સૂત્ર ગતિ ઊર્જાનું 2RE + H હતું 2RE + H તો અહીંયા 2 × RE + H એટલે 2RE છે 2 × 4 -G MEM / 4RE હાલો પ્રારંભિક ઊર્જા આટલી થઈ હાલો અંતિમ ઊર્જા જ્યારે 4RE ત્રિજ્યામાં હોય એટલે કે R2 = 4RE ત્રિજ્યામાં હોય ત્યારે તો EF = -G MEM / 2 × 4RE ની જગ્યાએ શું લખાય હવે 4RE 4 × 2 = 8 -G MEM / 8RE તો
ऊर्जा में थतो फेरफार डेल्टा ई बराबर आथी डेल्टा ई बराबर ई एफ माइनस ई आई। हलो ई एफ एटले फाइनल आ एमांथी कॉमन शू निकली जाए माइनस जी एम ई एम अपॉन आर ई तो अंदर शू वधे हाँ ई तो पहला एमने लखी ज नाखी माइनस माइनस प्लस जी एम ई एम अपॉन फोर आर ई। हाल एक ना छेद में चार माथी एक ना छेद में आठ बाद थाय तो एक ना छेद में आठ ज वधे पण केवुं मळे ऋण मळे सॉरी एक ना छेद में चार माथी एक ना छेद में आठ जाय एटले प्लस मळशे रेडी एटले के आपने धन मूल्य बराबर मळशे। तो एनी अंदर डेल्टा ई इज इक्वल टू शू वधशे जी एम ई एम अपॉन एट आर ई पण केवुं थई जशे प्लस। ट्राय करजो આમાંથી જી એમ ઈ એમ કોમન કાઢ લ્યો એકના છેદમાં આઠ પ્લસ એકના છેદમાં ચાર એટલે આ માઇનસ મૂલ્ય છે રેડી એટલે આવું મળશે। હવે આનું કિંમત તમારે મેળવવાની છે તો જી એમ ઈ આર ઈ જી એમ ઈ આર ઈ ઉપર નીચે આર ઈ આર ઈ વાળા ગુણો શું થાય જી એમ ઈ આર ઈ નો સ્ક્વેર શું કામ એવું કર્યું ગુણ્યા એકના છેદમાં આઠ તો છે જ એમ ગુણ્યા આર ઈ આટલાને શું કહેવાય ગુરુત્વ પ્રવેગ જી। તો માટે ડેલ્ટા ઈ બરાબર ગુરુત્વ પ્રવેગ જી ગુણ્યા એમ ગુણ્યા આર ઈ ના છેદમાં આઠ આટલા જગ્યાએ જી લખાય એટલે સીધી કિંમત તમે મૂકી શકો। હાલો તો ડેલ્ટા ઈ બરાબર જી એટલે 9.8 અથવા 9.81 ગુણ્યા એમ એટલે 400 કિલોગ્રામ ગુણ્યા આર ઈ પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર એટલે 6.4 ગુણ્યા 10^6 મીટર ભાગ્યા 8। હાલો 2 ઘાત આને આપી દો એટલે 8 ઘાત થઈ જશે તો 9.81 ગુણ્યા 4 ગુણ્યા 6.4 અને એને ભાગ્યા 8 એટલે અહીંયા મળે છે ડેલ્ટાને ઈ ઇઝ ઇક્વલ ટુ 31.4 ગુણ્યા 10^8 જૂલ 6 × 2 = 8 2 ની ઘાત છે એટલે કે ડેલ્ટાને ઈ ઇઝ ઇક્વલ ટુ 3.14 ગુણ્યા 10^9 જૂલ। હાલો ઉર્જામાં થતો ફેરફાર મળી ગયો હવે યાદ કરો કુલ ઉર્જા એ સ્થિતિ ઉર્જાના અડધા જેટલી હોય તો સ્થિતિ ઉર્જાને મેળવવી હોય તો આને ગુણ્યા 2 કરી નાખો તો સ્થિતિ ઉર્જા આપને મળશે પણ ઋણ મૂલ્ય બરાબર હોય તો અહીંયા લખીએ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ -2 × ∆E તો જી ભાઈ સમાન થાય ને હાલ માટે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ -2 × 3.14 × 10^9 હાલો 3.14 × 2 6.28 પણ કેવું ઋણ્યા તો -6.28 × 10^9 જૂલ। આ ક્યાંથી આવ્યું સૂત્ર તો થિયરીમાં મેં કીધેલું છે ખાસ જોઈ લેજો। હાલો ગતિ ઉર્જામાં થતો ફેરફાર તો શું થાય ડેલ્ટા કે બરાબર -ડેલ્ટા ઈ ની કિંમત મૂકો તો એના જેટલી જ થાય પણ કેવી ઋણ મૂલ્ય બરાબર થાય એટલે કે -3.14 × 10^9 જૂલ અને જો ઓલા સૂત્ર ઉપરથી મેળવવી હોય ને તોય બંનેમાં આટલી જ મળશે। કયા સૂત્ર ઉપરથી પ્રારંભિક ગતિ ઉર્જા અંતિમ ગતિ ઉર્જા મેળવી અંતિમમાંથી પ્રારંભિક બાદ કરો આટલી જ મળશે।
प्रारंभिक स्थिति ऊर्जा ने अंतिम स्थिति ऊर्जा मेळवी अंतिम माथी प्रारंभिक बात करो तो एटलू ज मळशे। तो आ छे उदाहरण नंबर 8, एकदम सरल छे, सूत्र ने ज ध्यान में राखी ने आपणे गणेलू छे। चालो स्क्रीनशॉट लई लेजो।